પણ દિવસો રાજા કોમન પાડવાની નહીં કોશિશ કરતો. ના કરતો, સમજો? કીર્તિ પટેલ નો એક રૂપિયા મહેનત નો હોય ને તેની માની ગાંડ માંથી નહીં કઢાવો. હા, કાયદે હા કપ ના બરોબર. બોલે. દિવસો રાજા યાર કોમેન્ટ કરો ને. ઇજ્જત થી ધંધો કર્યો છે, ઇજ્જત થી. બાકી માં ચોદામણા કોઈ તારા જેવા લુઈટા નથી. પીકી ચોદી ના પ્રૂફ બોલે, પ્રૂફ. પીકી ચોદી ના એવા 1.5 લાખ રૂપિયા મળ્યા કરતી કીર્તિ પટેલ કેસ ના કરે લોડા. ઓ, આ તો ટિકટોક વાત નતું ને, ટિકટોક નતી ચલાવતી ને ત્યાર ના રૂપિયા લેવાના છે તો હજુ સુધી મારે 1.5 લાખ રૂપિયા માં કેસ ચાલતો તો બાકી તમને શું લાગે? શું મગજ મારી કરીને પૈસા નથી કઢાઈ શકતી? કઢાવી જાય ને. લીગલી ચાલી લીધી, કારણ કે મારી પાસે બિલ ને બધું હતું. મારા વકીલ કાલે હું મારા બિલ ને બધું લઈ આવું બરાબર કોર્ટ માંથી, અને જો કાલે હું મારા બિલ ના બધા સ્ક્રીનશોટ અહીં મૂકીશ, દિલીપ ની સિગ્નેચર સાથે અને ચેક સાથે બરાબર. એટલે પીકી ચોદી ના કીર્તિ ની કહાની નથી થતો પણ એડ રીમુ કરના. સૂર્યાભાઈ તમે કયો ને એડ થાય? હા ડીકર રાજા યાર થાવ ને એને એડ થવાનું કયો? કોમેન્ટ ગઈ ડીકર રાજા ઇન કે જો કોમેન્ટ ગઈ એમ કે કીધી. નથી કરતા પણ નથી આવતી યાર કોમેન્ટો. નથી મેં કઈ 3 વાર રિક્વેસ્ટ મોકલી. મન તો આજે બહુ દાંત આવી ભાઈ, કહાની કેતો તો ને બોલે ના પણ મેં લાઈવ માં જઈને દાંત કાઢ્યા. મન તો એવા દાંત આવતા હતા, મેં કીધું માં ઠોકણા, મારે તો કોઈ જિંદગી માં કોઈનો રૂપિયો ઉધાર નથી રાખ્યો મેં. હે, મેં કીધું વાંધો નહીં, વેટ એન્ડ વોચ. મેં કીધું મારે તારી માને રૂપિયા લેવાના હતા લોડા. ઊંધું બોલી ગયો થોડું. ઓહો, કેવો પોપટ થઈ ગયો બચારાનો. આમાં હું આપણે હાથું કીધું હોય ને એટલે એ ભાઈ ક્યારેક મળે. હા હા, એ આઈડી ને કરો હાલો. પછી કે મારે લેવાના તો એમ. હા લે. એને કે હાલ તારે લેવાનો હોય તું બોલી જા, કે તને દી દેવા. દીધું નથી આવતું આઈડી તે વળી. ઓલા ઉપર બિહાર ને નીચે બિહાર દે બરાબર. એ તો આવશે, તો હવે આવશે, કોમેન્ટ કરશે. બીજું તમે કોને કોમેન્ટ કરે? કોમેન્ટ કરો દિલકા રાજાને કઈ. હા કઈ રી, હાલો કઈ રી, રિક્વેસ્ટ મોકલી દીધી. મોકલી. હા બસ આવી. હા બસ આવી ગયા. પેલા તો જય માતા દિલકા રાજા કોમેન્ટ કેમ મારા ભાઈ નહીં કરતા તમે? જય માતાજી, જય માતાજી. યાર ચાની મુની આચા કોમેન્ટ કરતો તો. હમ, બોલો મારા ભાઈ. જય માતાજી મારા વાલા. જીત્યો છે ને. તારી માને ચોદના કહે તું બેન દીકરીઓ નો ગારો દેહ, આપડા ઇન્ડિયા ની બેન દીકરીઓ તું ગારો દેહ, જે આગળ લાવ્યો ને તું ગારો દેહ કહીએ. તને આગળ લાવવા વાળા તમે બધા હો ને. ઇન્ડિયા ની અંદર પગ મૂકે પેલું તે દાર મારો હતો ફોટો હતો. મેં હજુ બીજો ફોટો છે. ઓય જા, પ્રૂફ જા. કેટલી ભાઈ પ્રૂફ જો. આ કેટલા રૂપિયા લેવાના છે? કેટલા લખ્યા છે? 60 લાખ. 6 હે ને? 60 લાખ. હા 60. માદર ચો, તારી માં કરોડપતિ છે ભોસડી ના લોડે લોડે. ઇના જેવું થોડી છે. 45,000 મહિનો વિડીયો લોકો બાર પાડે. મેં એજન્ટ તરીકે લીધા હતા તો તારી તો મારો મારું ભોસડો એ બગ ચોદી કરતો તો અત્યારે એનું પેલું ઇના લાઈન ની અંદર બરાબર. તો કહીએ ઇના કહીએ તારા બાપ જોડે ખાલી એક વાર તો કીર્તિ બેન ઇના કહીએ એક વાર તો ખાલી વોટ્સએપ માંથી બ્લોક માંથી ખાલી આટલો બગ ચોદી નો હોય તો. અને એક સમજો દિલકરા છે, એક વસ્તુ હું કહું મસ્ત. આજે માર્કેટ ની અંદર કીર્તિ પટેલ કુદાકૂદ કરતી હોય ને તો એનું પણ એક કારણ છે. આજ દિવસ સુધીમાં મેં કોઈ દી કોઈનું કઈ ખરાબ નથી કર્યું, મેં કોઈ દી કોઈને લૂંટા નથી, મેં કોઈ દી કોઈને કહેવાય ને બ્લેકમેલ નથી કર્યા. અને હું કોઈ દિવસ તારી માને ભોસડી ના કોઈ દી કોઈને માં ચોદાવા નથી દઈ. માં ચોદામણા બાકી કીર્તિ પટેલ ને કીર્તિ પટેલ ઊંચા જો બોલવું હોય ને તો બંધ થઈ જાય. કારણ કે મને એક બીક લાગતી હોય કે મારે ક્યાંક ને ક્યાંક નસ દબાવવી હોય. એક છોકરી જાતે ભણો તમને કહું છું, માં ચોદામણા ઇજ્જત થી જિંદગી જીવું છું. હું મારા બાપ ને ઘર થી નીકળીને કદાચ તો મારા ઘર માં પરમિશન નથી કે દીકરી બાર ને બહાર રહે.
પણ હું મારા બાપ ને છાતી ઠોકી નીકળી હતી લોડાવ કે પપ્પા તમારે નીચું જોવું પડે ને એવું કામ કોઈ થી નહીં કરું, કદાચ મને પણ છોકરો ગમશે ને તો તમારી પરમિશન લઈશ ને તમારી હા હશે ને તો જ લગ્ન કરીશ. માં ચોદામણા કીર્તિ પટેલ જે કરે ને ખુલ ને આમ કરે, લોડા તારામાં તાકાત હોય એકવાર તું તો કર. હે મેં તો આટલા પ્રૂફ આપ્યા. આજે આજે દિલકર રાજા હું એટલું કહું છું, સૂર્ય સાંભળ, આજે હું એટલું કહું છું કે તું મારું આટલું બોલી લો. હે મારી પાસે તો મેં તને શું કીધું, હજુ બોલ હજુ બોલ. મેં મારા બધા પ્રૂફ આપી દીધા લાઈવ માં, લોકોને બતાવી દીધું. તું તે કોઈ થી કોઈ નું તોડ નો કર્યો હોય, તે ચોરી નો કરી હોય, તે સ્ટુડન્ટો ને નો લૂંટ્યા હોય મોબાઈલ ના નામે બરાબર કે વિઝા ના નામે, તો તું લાઈવ માં આવ અને કે સૂર્યાભાઈ હું તમને કહું, જયારે મેટર આવી હતી મારા જોડે જયશ્રી ની નીની કે મારા પૈસા થઈ ગયો તારે, હું તો નવા નવી જ હતો ભાઈ અંદર, અને પેલું મારી દીદું ખરી ને 97 પૈસા લે, તારા બાપ ના ખાલી વોટ્સઅપ ના બ્લોક માંથી તો કાઢ તો ગોલ્ડન આપા, હું એમ કેવા માંગુ છું. બરોબર દિલીપ મરી ગયો છે ને મારી બોટા દોડો ઘોસડી ના, એને કે હવે તો હકડે રેવા દો મરેલાનું. મને તો હકીકત એવો માં કસમ ખાઈને કહું, આજે મારા આટલા વર્ષથી પૈસા લેવાના છે, 4 વર્ષથી મારો કેસ ચાલે છે, 1.5 લાખ રૂપિયા 1.5 લાખ રૂપિયા વધારે રકમ નથી મારી બરાબર. મને 4 મહિનાથી મરી ગયો છે, મને ખબર નથી, મને મારા વકીલે કીધું બરાબર. મેં 1.5 વાગે મારા વકીલ ને ફોન કર્યો, કારણ કે મેં આ બિલ બુક હાથમાં લીધી ને મારી, અમારી બિલ બુક છે જે હું આ કામ કરતી હતી ને એ બધા મારા બિલ છે બરાબર. તો મેં મારા બિલ હું તમને બધાનું બતાવવા જ મેં ખોલી, પણ મને યાદ આવ્યું કે મેં કોર્ટમાં આપવા પડે ને આપણે બિલ પાડીને, વાળા બિલ છે લોડા જીએસટી વાળા, તારી માં જીએસટી ના બિલ કોઈ ખોટા નો બનાવે કે માં ચોદામણા કોઈ નો બનાવે. મીટિંગ માટે બોલાવતો લોડો, એટલે એમ કે મીટિંગ માટે કે મૂવી જો, મેં તો ભોસડી ના મીટિંગ માટે મૂવી જોવા જવાની માં ચોદામણા. બોટા દ્વારા ભોસડી નો મેં રિસ્પોન્સ નો આપ્યો માં ચોદામણા, એટલે એને મારું પેમેન્ટ અટકાવી દીધેલું અને મને હેરાન કરવાની ચાલુ કરેલી એને માં ચોદામણાએ બરાબર. માં ચોદામણો એને મને બ્લેક, એને મને છે ને કેવાય ને કોકને તમે રિસ્પોન્સ નો આપો એટલે તમે હેરાન કરવાનું ચાલુ કરી દે, પૈસા પૈસા બધું રેગ્યુલરી આપતો, માલ લેતો ને મારી પાસે ઓનલાઈન નું કરે છે એનો છોકરો બરાબર, એટલે ઓનલાઈન નું કામ કરે છે. મારી પાસે કુર્તી ના માલ લેતા હતા અને પેલા પીકી મારા ઉપર ખરાબ નજર હશે ને એટલે માલ લેવા માટે કાયદેસર કેસ માં પૈસા નો વહીવટ કરી લેતા હતા એ લોકો બરાબર. પછી મને રિસ્પોન્સ, મેં રિસ્પોન્સ નો આપ્યો ને પ્રપોઝ માર્યા ને આ નો પાડી ને ગઈઢા ડોહા ને ભોસડી ના ને હે લોડા ને, એટલે મારો પેમેન્ટ મારલો ગાંડ, મારા પેમેન્ટ નો અટકે હો બાપ ના બોલે લા પીકી ચોદી નો. ખરાબ નજર નો નાખી હોત ને તો એને જતો કરતે, હજુ તો છોકરા પાસે પૈસા કઢાવીશ. હવે ગોલ્ડન આપા સૂર્યાભાઈ હું તમને એમ કહું કે મારે તમારા બધાનો વધારે વાતચીત થતી હશે, એ જયારે સુધીરભાઈ ને પીઝા ને બીજા બધું હાલવા જતા હતા ખ્યાલ હશે, કીર્તિબેન તમને ખ્યાલ હશે કદાચ બરાબર, એરો કયા બોનસ જો તો એરો જેલમાં હું આ રીતનો જીવો કઈ રીતનો તમને કદાચ તો ઓપ્શન કર્યું હશે ને એને. હું એનો જવાબ આપું છું, લંડનમાં ડ્રગ્સ સપ્લાય કરે છે, ડ્રગ્સ લંડનમાં, તો ત્યાર વખતે કઈક ત્યાંના બધા આફ્રિકનો અત્યારે રહેતો ને આફ્રિકનો છે ત્યાં આગળ, તે આફ્રિકનો એ આની હારે પૈસા અને એને કે માલ લઈ લીધો પણ પછી પૈસામાં મગજ મારી કરી આની હારે, તો આ કીધેલો હતો તો આ જીત્યા એના માથા ઉપર દા
દારૂ ની બોટલ મારી દીધી. એ તમને વિડિયો બતાવ્યો, એ વિડિયો બતાવ્યો તમને? આફ્રિકન ને માથામાં બોટલ મારી, બરાબર. એટલે આફ્રિકન ને કર્યો લંડન માં કેસ. એટલા માટે તમારી વસ્તુ ખોટી છે. એને કહીએ કે આપડી જે તમે એ તમને બધા માથામાં બોટલ મારી હતી પૂછજો. એ નહી, એ તમને બધા ચોદું બનાવતો હતો. એ તો આપડી એક ગુજરાતી છે ને, એને એના જેલ માં પુરાવડાવ્યો હતો. આ લોકો ની બગ ચોદી કરતો હતો ને, પૈસા ને પૈસા લૂંટતો હતો ને, ગોલ્ડન આપણ. ના પણ એની ઉપર કેટલાય કેસ છે અલગ અલગ આવા તો. પણ આ તો આપણા ગુજરાત ની છે, પોરબંદર ની છે, અને એને એના ઉપર કેસ કર્યો ને, ગોડ ફાડી નાખી હતી પોલીસ વાળા. ત્યાં એના હુંદી છે, તમને ખબર નહીં હજુ તો, એ ભક્તિ પટેલ ખરી ને, એને કેસ કર્યો. હું તો એમ કઉ છું, તારી તાકાત હોય તો મારા બનાય. હા બરોબર, બનાવીને પણ હું એવી છું. મેં આ કદાચ કીર્તિ પટેલ મરી જશે ને, ઘણી બધી છોકરીઓને શીખ મળશે કે ગમે તેવું લોકો દબાવે, ગમે તેવું કરે, બરાબર. કપડા ની અંદર તો બહુ નાગા છે, અને આવી બધી દબાવણી થી તો હું બીતી નથી હો. અલગ જ પેદા થઈ છું, મેં કોઈ દેવું વિચારી નહીં કરું, બરાબર. તમારામાં તમારી ગાંઠમાં તાકાત હોય હે તો હામાં આવો. છોકરીને દબાવવાની કોશિશ, અને મન તો એવી દબાવવાની કોશિશ નહીં કરતા. હું એમાં નાગા ફોટા બીતી નથી. આવું સારું બોલું. હું તમને એક વસ્તુ કહું, કે કોઈ પણ વ્યક્તિ હોય ને, એને આપણે ગોલ્ડન આપણે મને એટલી ખબર પડે કે તમે તમારી રીતે જો રહેતા હોય ને, અને જો તમને જો કરતા આ બેન દીકરીની, તમે જો ગુજરાતી તરીકે ગુજરાતીની હેલ્પ બેન દીકરીની ના કરો ને, જો રૂપિયા ખાતા હોય ને તો કહે તારો બાપને બીધું ખાલી એક તો વાર કાઢ, એક વાર તો હવે ઓલી છોકરી ફાટી જાય. કીર્તિ બેન, ઓલી છોકરી એટલી મહેનત કરી ને એનું ઘર હકવે, એના 25,000 રૂપિયા લઈ લીધા તા ભડવાએ. જીવતે જીવડા પડવાના સ્ટીલ પૂરા કરવા હોય ને, એટલે શું કરે, કામ ધંધો કરવો ન હોય. જો એક વસ્તુ લાઈફ માં વિચારજો, 27 લોકો જોવો છો. આજે હું તો મારા એક કેસ વિશે ભૂલી જ ગઈ હતી. મારા 2 લાખ રૂપિયા લેવાના છે માર્કેટ માં, એ તો હું ભૂલી જ ગઈ હતી. પણ જીત, થેન્ક યુ સો મચ કે મને નથી ખબર. આજે મેં મારા વકીલે સામેથી ફોન કર્યો ને, મને ખબર પડી કે દિલીપ તપકી ગયો છે. બરોબર, કારણ કે હવે કારણ કે પછી એ કેસ માં તમે લાંબુ ધ્યાન ન આપો ને, તો કેસ પછી ફિનિશ થઈ જાય. આજે મેં વકીલે શું કીધું, મારે મારા પૈસા જોઈએ, હું એના છોકરા પાસે લઈશ. તો હવે એની આગળની કાર્યવાહી શું, તેને શું કીધું, હવે શું કરવું પડે. ઓલું તો પછી હું મરી ગયા, આપણે કઈ ધ્યાન ન દે એટલે કે સફે દફે થવા મળે, તારીખ બારીખ માં ન દે છોકરા પાસે લઈ. હા, એના હિસાબ થી પાછું ઉખડું. તારે આપણને યાદ કરાયું એવો ભડવો. હું તમને હકીકતે કહું છું, મને મરી ગયું તો દયા ન આવી, કારણ કેટલો નાગો થયો હતો દારૂડિયો. હા બરોબર, બોટલ મારી છે ચોદા, તું એ ડોલર માં મારી છે, હું એ યુરો માં મારું છું, બરાબર. ઓસડી ના કહીએ માદર ચોદ, તારો બાપ એ બાપ છે કહીએ, તું પ્રૂફ પ્રૂફ કરતો હતો ને પીધા પછી, તું પ્રૂફ આપ. બરોબર, આટલા દિવસ થોડા થાય કે કીર્તિ ને આપવાના, તારી માને લેવાના લેવાના લેવા લંડન માં અને જીતનો કોન્ટેક્ટ કરીને જવાનો હતો તમને. થેન્ક યુ સો મચ કીધું કીર્તિ બેન,
કે તમારું લાઈવ જોઈને હવે હું એના જોડે ના જવું, એ માદર ચોથ છલો કોમેન્ટ બતાવું તમને. સંદીપ જો હા જો કોમેન્ટ બતાવું તમને, હું વાત કરો ભાઈ જો ભાઈ ધ્યાન રાખજો. તો ભાઈ જતા ધ્યાન રાખજો હો, માદર ચોથ છાયડ્યો જીત્યો. હા ભાઈ કેતા નહીં અમે આવી ગયા હાટી માં. હે દુરિયા ભાઈ એની તાકાત હું ધરવું છું, તો આવા ચિઠ્ઠા બરાબર તો મારા માટે કઈ નો કહેવાય. ઈ ગુજરાત ની અંદર થી આવા નાના નાના સ્ટુડન્ટો ને નાના નાના છોકરાઓ ના પૈસા લૂંટે છે ને, હે એના માટે તો કીર્તિ પટેલ ઓલવેઝ અવાજ ઉપાડશે. તારા થી કીર્તિ ને નાગી કરાતી હોય ને એટલી કર ચાલો. કીર્તિ પટેલ ની ગણતરી સિંહણ માં કરી, એની મને સિંહ મસ્ત કામ કર્યું કે છે. તમે આ વસ્તુ આ વિડીયો જોયો એને મુક્ત બરાબર, એનો વિડીયો મુક્ત જોયો ને તમે, મારી પાસે પ્રૂફ છે. એમને એ ભાઈ બિચારા એને ઓરિજિનલ આઈડી માંથી નથી લખી શકતા, કેમ બધા હરકત ના હોય રહી રહીને એની માં ચોદી લે એટલે બિચારા ને. કેન્દ્ર સરકાર કેન્દ્ર શાસિત લાગે ને, કેન્દ્ર શાસિત ત્યાં જઈને કીર્તિ પટેલ કેસ નો ઠોક. આજ દિવસ સુધી માં સમજો મરદાની વાળું જીવન જીવીશું બરાબર. કદાચ કોઈ મારા નામના લાઈવ કર્યા હશે, મને ગાળો દીધી હશે, ગમે તેવું કર્યો હશે. તમે કોઈ દી એવું સાંભળ્યું કે કીર્તિ પટેલે કોઈ ઉપર કેસ કર્યો? ના આપણે ના સાંભળ્યું. કીર્તિ પટેલ પર કેસ બને કરે બને કરવાના નો હોય બોલાબા. કીર્તિ પટેલ ઉપર બને. આ ગોડાબા મારા ઘરે રહીને એક જ ફોન ઉપર બે લાખનું આંગણિયું ઘરે રહી ગયું છું ભાઈ. એ તો આવે ને ભાઈ, હવે હાચા વ્યવહાર ના હાચા બધી રીતના હોય ત્યાં આવે. કેવી આપણી મોબાઈલ ની અંદર ચીખ કેવી હતી? અને ઈ ભાઈ પછી સુરાન કે ભાઈ એને સમજાવજો બધા મહેનત ના પૈસા બોલે લોડાવ તમારી માની ગાયર માં ઘરી ગયા ને પાછા કાઢી લો પોસડી નો. મગજ જઈને ચાલુ કર્યું ને પણ એની ઘાય ફાડી દીધો. મે મારી ફ્રેન્ડ ને શેર માર્કેટ નું કરતી, તો એને મને એવું કીધું કે કીર્તિ તું મને 2 લાખ જેવું 2.5 લાખ રૂપિયા જેવું આપ, તો કે મારું રોટી નહીં ચાલે ને એની અંદર થી પ્રોફિટ હું તને આપીશ બરાબર. મેં છોકરીને 2.5 લાખ રૂપિયા આપ્યા હતા 4 વર્ષ પહેલા ની વાત કરો છો, 4 વર્ષ પહેલા. ઉપાડી લેવું એમાં ને એમાં રાખ્યું મેં વળી બધું મારે કરી દીધું હતું. આરામ વેલ્થ ની અંદર શેર માર્કેટ માં મેં મારું આઈડી પડાવી દીધું હતું. આજની તારીખ મેં મારા આઈડી માં જ મેસેજ પડે છે અને ટ્રેડિંગ કરતી, એની અંદર ટ્રેડ કરતી, બધું ટ્રેડ પાડતી, અંદર શેર લેતી વેચતી એવું કરતી. છોકરીએ કેવું કર્યું, મારા પૈસા મેં આપ્યા, મારા પૈસા મેં પ્રોફિટ કરીને આપતી હતી ને, હવે મેં એમ કે ભાઈ ઉપાડવા છું આપણે વધતા છે અંદર ને અંદર. એને એવું કર્યું મારા આઈડી પાસવર્ડ ને બધું બદલી નાખ્યું બરાબર. મને કઈ પૈસા બૈસા આપ્યા
નહીં ઉપાડી દીધું બધું, બરાબર. પછી એના લગ્ન થઈ ગયા. તો મેં એને કીધું કે ભાઈ હવે તો કે હું તને ધીરે ધીરે કરીને પૈસા આપી દઈશ, લોસ થઈ ગયો આની અંદર, લોસ થઈ ગયો એમ પૈસા. મને એને પ્રૂફ બતાવ્યું નહીં. વાત શું હતી, એને મારી પાસે ઉધાર લીધેલા હતા પૈસા. મેં એને મત કીધું તું શેર માર્કેટ ની અંદર હારી જા કે જીતી દે તમાર તારા ઉપર, તારે મને આપવાનું કાયદેસર. છ સાત લાખ રૂપિયા મારા થતા હતા, કેટલા એને મારા ફોન ને બધું ઉપાડવાનું બધું બંધ કરી દીધું હતું. ઈ ક્યાં પૈણી ગઈ છે બધું પ્રૂફ ને આપણી પાસે, બરાબર. એના પપ્પા ગામે જતા રહેલા. હવે મારા પૈસા લેવા તો ક્યાંથી લેવા. મેં એના વર ને ગોઈ તો ફેસબુક પર, બરાબર. એના ફોટા મૂકી એક દી સ્ટોરી, છોકરો ને છોકરી ને ઓળખો છો. મેં આમને તેમ એના ઘર ના રાજકોટ થી લઈને બધા એડ્રેસો કઢાવ્યા એક દી, બરાબર. એના વર મને રાજકોટ સ્ટોરી મૂકી પછી મારા બેટા ફોન ઉપાડો મીને જવાબ આપવા માંડ્યા. પછી બધું થાય ત્યાં લગી કઈ નો થાય. સાચી વાત છે, બોલ. મને લખાણે આપી ગયા. હું તને ધીરે ધીરે આપી. કીર્તિ પટેલ એને પૈસા આપે કે આ તારો ધંધો મેલી દે અને સીધી રીતે તમે કમા. મે મારા ઘર માં એવી રાખેલી છે, એવી એવી છોકરીઓને રાખેલી છે કે કદાચ કાઢા રસ્તે હોય ને ગોલ્ડન આપવા તો મને. મેં એવું આની કરતા બે નંબર નો ધંધો કરી લેવો હારો, દારૂ વેચી લેવી હારો, પણ કોઈથી કોઈના નીચે હુવાય નહીં. કીર્તિબેન ને પેલો એરપોર્ટ ઉપર થી જીને મારતો વિડીયો મેં જોયો હતો બોસ. ખરેખર ની અંદર તમે વાત ભૂલી જાઓ કે ખરેખર ની અંદર આપડી છોકરીઓ, આપડી બેન દીકરીઓ ગુજરાત ની કોઈ પણ હોય, 18 વર્ષ હોય, પાછળ ના બે છોકરા હતા બિચારા, મારા ફેન હતા, બરાબર. ઈ બે ઈ છોકરા હવે સફોકેશન થતું હતું. ડોમેસ્ટિક ફ્લાઇટ તો હવે નાની એવી હોય ને ગોવા, ગરમી થતું હતું. બિચારા માસ્ક ને થોડુંક આમ રાખ્યું હતું, આમ નીચું થોડું, બરાબર. ઓલી જતી રે ને એટલે ઓલો થોડું ઉતાર દેતો, ઓલી જતી રે ને એટલે થોડો ઉતાર દેતો. હવે આપડા ગુજરાતી પબ્લિક એ કેવું, કોઈના બાપ નું માને તો નહીં, મૂંઝવણ. એટલે ઈ છોકરા એ રાખ્યું હતું ને છોકરી ચાર પાંચ વાર કેવા આવી, ચોથી પાંચમી વારે દાજા બળી ઉલા ને કે કેટલી વાર બોલું કે મેં આપકો નીચે ઉતાર દૂંગી કે, બરાબર. ઈધર કોરોના ફેલા ને આવ્યો ક્યાં કે બાર બાર બોલના પડતા આવું બોલી ને. છોકરા એવું કીધું પેલા બીજી એક છોકરી ને કે આ મેડમ નું નામ શું છે કે મારે કમ્પ્લેન કરવી છે કે આવી રીતના મને ફ્લાઇટ ની નીચે ઉતરવાનું ના કહી શકે, બરાબર. અને કોરોના નો રિપોર્ટ કરાઈને હું આ ફ્લાઇટ માં બેઠો છું, બરાબર. એ બધાની વચ્ચે મારી ઇન્સલ્ટ કરી ને એટલા માટે આની ઉપર મારે કમ્પ્લેન કરવી છે, બરાબર. એટલે અમે જયારે પછી નીચે ઉતરતા હતા ને ત્યારે ઈ બે છોકરા મારી આગળ હતા ને હું એક્ઝેટ પાછળ. મારથી રેવાનું નહી, છોકરા કોઈ છોકરી નથી એટલે મારથી રેવાનું નહીં. એટલે મેં એરોસ્ટેસ ને એવું કીધું કે પેલા તો તારો વાત, મેં કીધું તે પેલે તો તારી વાત કરીને કા તરીકા સહી નહીં હૈ, બરાબર. મેં કીધું અભી કોરોના કે ટાઈમ પે તો હમ પૈસે દે દે કે મર ગયે હે. મેને બોલા ઘર સે ભી રિપોર્ટ કરવાને કા, એરપોર્ટ પે ભી રિપોર્ટ કરવાને કા. જ્યાં પે હા જ્યાં પે લેન્ડ થાય ને ત્યાં કણી એરપોર્ટ પર ભી રિપોર્ટ કરાવે. અને અહીંયા રિપોર્ટ કરાવે. મેં કીધું તું એસા બોલતી કે કોરોના ફેલાને આયા હો, બરાબર. અને કે ફ્લાઇટ સે ઉતાર દઉં કે, મેં તો તારા બાપ કા ફ્લાઇટ હે, એક બાર રિપોર્ટ હો ગયા ના તો તેરા બાપ કો ભી લેકે જાના પડતા હે ફ્લાઇટ મેં કીધું, બરાબર. તારે એક વાર નહી હજાર વાર કેવું પડે કે માસ્ક સર આપ માસ્ક પહેરીએ, સર આપ માસ્ક પહેરીએ, વ્યવસ્થિત કેવું પડે, વ્યવસ્થિત કેવું પડે. મનમાં ખોપો હોય તો એર હોસ્ટેસ તું તો કાઢી નાખે નો કરતું તો એને મારી વોચ થાય. હાચું જ કીધું કે તું એર હોસ્ટેસ નો ખોપો કાઢી નાખ, અમારા માટે નો કરે જ કેવે
એટલે મેં એનો મોઢું ચીતડા ચીતડા કરી નાખ્યું એની માને આમ થયા બિચારી નોકરી જતી રહેશે, આપડે કે નોકરી ઉપર ઇફેક્ટ થાય ને એવું આપડે કઈ કરવું નથી. અરજી લખી હતી ને જે લેટર, એટલે અમે લોકો કમ્પ્લેન ન કરી, પણ ઈ માદર ઠોકો એ કેવું કર્યું સ્પાઈસ જેડ વાળા એ, બરાબર. થોડા દિવસ પહેલા મારેલી આમ તેમ ફલાણું ઢીકણું, બરાબર. પણ બેન ઠોકના એવું તો કયો કે કીર્તિ એના પોતાના માટે નહીં બીજાના માટે લડી પડી હતી. નદીમ ને લઈ લે, ઘડીક હું હેઠે બેઠો. લે બોલે આપડે, તમે ઘડીક નીચે બેહો. હા ભાઈ સૂર્યાભાઈ, બાકી એમ કેતો કે હું ડોલર માં કમાઉં છું, પેલા એમાં કમાઉં છું, તારો બાપ છે ને એ બી હીરો માં કમાય છે કહીએ. બેન દીકરી ની ઇજ્જત મેં કાલે બી કીધું તું, પેલા અત્યારે લંડન ના રોડ વાળે છે, લંડન ના રોડ એને સજાય છે. પીઝા વેચા, પીઝા પીઝા વેચા ઘેર ઘેર. મેં તમને કોમેન્ટ કરી દીધું બપોરે, હું જોબ ઉપર હતો કીર્તિબેન. અરે રોડ વાળે છે રોડ. નદીમભાઈ લે, નદીમભાઈ મેં લીધી હોય કે આવે તો ને યાર. હા એટલે નદીમભાઈ મોકલો ના. કીર્તિબેન આજે તમારું બપોરે લાઈવ ચાલતું હતું ને, હું આવ્યો તો જોવા માટે 2 મિનિટ માટે પાછો. હા ઘરે ઘરે કરે પોતા અને બતાવે જીતની માં પૂતા. હા મારી જોડે બહુ સ્ટોરીઓ છે એની તો, એટલે મને તો છે ને શેઠ, મારાથી મને તો શેઠ થી સલમ કરસ. નદીમભાઈ સૂર્યાભાઈ કીર્તિબેન એ દા તારો બાપ યુરોપ માં બેઠો, તને અહીંથી અડતો વાર નહીં લાગે. તને ચોદ્યા પુરા વાળા ભક્તિ પટેલ હો, તારાથી જે થાય તોડી લેજે ચોદ્યા. અને પોલીસ વાળા લંડન ની બેન છે રહી લે, અને ઇન્ડિયા ની પોરબંદર ની છોકરી થાય કીર્તિબેન, બરાબર. તારથી જે થાય તોડી લેજે, તને તું ચૂતિયાત લોકો ને ચોદુ બનાવી તો બેઠો બેઠો. ટપાલ દેવા જાય એમ માં ચોદામણો ટપાલી, એની બાની ને એની બેન ની દલાલી કરે છે. તમને નથી ખબર જીતના પપ્પા, હજુ તો તમે જોયા ને જીતના પપ્પા ને હું રિક્વેસ્ટ મોકલું ને નદીમભાઈ, તો એમ જ કે જીતનો બાપ હું એકલો જ છું કે બોલો. હાય રીના દીકા, આવો આવો. હવે આ માં જોદમનો મોટો દલાલ હે ભાઈ. અરે નદીમભાઈ મને એટલી ખબર પડે એક વાત ની, સો વાત. તમે બધા જેટલા પણ જોતા હોય ને કીર્તિબેન, હા તમને બેન દીકરીની ઇજ્જત ની ના પડી હોય ને તો તમે તમારી માં બેન દીકરીની ઇજ્જત ના કરી શકો. સીધી સટ વસ્તુ છે મારી, બરાબર ને. એક બક ચોરી કરતો તો કે તારા બાપ ને ખાલી નીતેશભાઈ દિલકાર રાજન તો કે ખાલી એક વાર તો રિપ્લાય આલ. કેટલા કેટલા તને મેસેજ મોકલે, ખાલી એક વાર તો રિપ્લાય આલ. મરેલા માહણા ની, અરે મને હારું ન્યૂઝ આપ્યા બેસણા માં જાત મને ખબર હોત તો દિલપાલ.
કીર્તિ ઓલું ગીત તો ગાય યાર, જીત્યા ની બેન વાળું કેટલા મી ગલી લોડો હતો, નાગો લોડો, દિલીપ નાગો લોડો. એક જ મિનિટ આવજો ધાર્મિક જો. એમ ને કીર્તિયા, કીર્તિયા જીત્યા ની બેન કેટલી ગલી માં જતી હતી એ ભાઈ? ગલી ગલી મે હે એક ગલી, ગલી મે હે દુસરી ગલી, ગલી મે. ગુજરાતી માં, હિન્દી માં નહીં, ગુજરાતી માં બજાવે, હિન્દી માં નહીં. મને પણ હું ગાતો તો જતી ગલી માં રાગ ભૂલાઈ ગયો, મને ભૂલાઈ ગયો. હું તમને કહી દઉં નદીમભાઈ, હું તમને કહી દઉં, જીતની મમ્મી કરે ઘરે ઘરે પોતા, બતાવે ઘરે ઘરે પૂતા, ગરમ ગરમ તેલ માં તળી પૂરી, જીતિયા તારી તો બેન ની મારી પીકી. જોરદાર. આપણા જોડે બધા બહુ ડાયલોગો લાવો, પ્રૂફ લાવો કે ચાલતા નવું. અરે મારા જોડે, મેં તમને ના કીધું કે જયશ્રી ના પૈસા ખાઈ ગયો, મને બ્લોક માર દીધો તો, વોટ્સઅપ માં બી મને બ્લોક માર દીધેલો છે, બરાબર. તો એને કહે તું તારી માનો મારું ભોસડો ચોદ્યા, તું લોકો ના જોડે પિસ્તાલી પીછેલ. અરે અરે અરે, મને એક મસ્ત વાત યાદ આવી, મસ્ત વાત આવી. હા બોલ બોલ ફટાફટ. મારી પાસે જોરદાર પ્રૂફ પડ્યા છે યાર. હા આ તો ગાંડી હતી, હું તો ગાંડી હતી. હવે એને આપણા જેડી જેડી મારું કામ કર્યું, જેડી આજે પૂર્વી નો બધું જ છે. હવે મજા આવશે, બહુ મજા આવશે. ભૂલી જ રહી હતી યાર. જો મારે છે ને, હું તો ગજની છું, આખા ગામ ના ભોવાડા હોય, બરાબર, રોજ ના નવા નવા ઝઘડા હોય. આ દિલીપ ભાઈ પૈસા લેવાના હતા, 4 મહિના થી મરી ગયો છે તોય મને ખબર નથી, બોલો. અચ્છા તમે વિચાર કરો. હા તો આપડા એમની તો દિલીપ ભાઈ પૈસા નથી લેવાના, હજી મરી ગયો તો. એ મારા વકીલ લેતે હું પૂછ્યું, સુરા હું કીધું નદીમ ને કે તું કે મરી ગયો 4 મહિના પછી કઈ પૈસા લેવા હોય તો કે આવું કરવું પડે તો કે આપડે લેવાના જ છે. કરવાનું જોઈએ ને કઈ, ગમે એ કરવાનું હોય ને કરવાનું જોઈએ ને કઈ, પૈસા તો લેવાના જોઈએ. ઓકે ઓકે. અને જો એ હારો શરીફ માણસ હોત ને નદીમ, તો એને જતો કરી દે. પણ એ નાગો ચોદો હતો લોડો, નાગીનો હતો લોડો. એની માણસ ચોદમનો હું કે મીટિંગ કરવા આવો તો મૂવી જોવા જાય, હું કે બેન ચોદમનો. એ નહીં નદીમભાઈ, મને નદીમ તી વખતે વખતે હું સુરત નવી નવી હતી, બરાબર. હા એટલે આ માં ચોદામણો આપણે હું મારે મેં જો અમદાવાદ થી બધા સુરત માં જ કામ મારું સ્ટાર્ટ કર્યું હતું, યુનિટ જ નવા નવા સ્ટાર્ટ કર્યા હતા મેન્યુફેક્ચરિંગ. હું પોતે ફેશન ડિઝાઇનર છું લોડા, મારી પાસે એવો ટાઈમ ય નતો. આ તો ટિકટોક આવ્યું ને તમારે બધાની માં ચોદાઈ ગઈ. આયરે ફેરી લે બરાબર. હા બળ તી વખતે એમ કયો દિલીપ ઉપર બેઠલા તો જોજો મોસડી ના લોડા માં ચોદામણા. તમારી માં હવે કેસ કરે, પટેલ ને જોશે. તમારી માં ચોદાવી નહીં, આપવા જ પડશે, પણ આપવા તો પડશે જ. કીર્તિબેન, નદીમભાઈ, આ જો અહીંયા ભૂરીઓ આવ્યો છે, જોઈ લો. કેટલા માણસો ને બચાવ્યા. રોહિતભાઈ
થેન્ક યુ સો મચ વેતરાજ, થેન્ક યુ સો મચ. આવું લોકો સમજતા હોય ને તો આજે કીર્તિ પટેલ કોઈ ખરાબ જ ના કહેતું હોત.